અનએકેડેમી એપ્લિકેશન પર એક ફેબ્રુઆરીથી એકવીસ ફેબ્રુઆરી સુધી તમે ફ્રી જીપીએસસી માટેની ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે એનો તમે લાભ લઈ શકો છો અનએકેડમીના ટોચના શિક્ષકો દ્વારા બનાવવામાં આવ્યો હોય છે વિવિધ પ્રિલિમ પરીક્ષાઓ માટે કરંટ અફેર બંધારણ સાયન્સ અને ટેકનોલોજી ભૂગોળ વિષયના પ્રશ્નો હશે લાઈવ ટેસ્ટ સિરીઝમાં ભાગ લેવા વિદ્યાર્થીઓને રેન્ક આપવામાં આવશે અને ટોચના ત્રણ રેન્કર મુજબ તેને ઇનામ પણ આપવામાં આવશે મિત્રો આનો લાભ લેવા માટે તમે આપણો કોડ પહેલું ટેન યુઝ કરશો એટલે તમે એને ફ્રીમાં અનલોક કરીને લાભ લઈ શકશો અભય નામનો કોર્સ પહેલી ફેબ્રુઆરીના રોજ જીપીએસસી પ્રિલિમ્સ માટે શરૂ થઈ રહ્યો છે જો તમે એનું સબસ્ક્રિપ્શન લેવા માંગતા હોય તો આપણું કોડ પહેલું ટેન યુઝ કરશો એટલે દસ ટકાનું ડિસ્કાઉન્ટ પણ તમને મળી રહેશે મિત્રો અને એકેડમી પણ ઘણા બધા તમે લાઈવ લેક્ચર ફ્રીમાં એટેન્ડ કરી શકો છો અને ફ્રી ટેસ્ટનો પણ લાભ લઈ શકો છો એના માટે આપણો કોડ પહેલું ટેન તમારે યુઝ કરવાનો રહેશે નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પહેલું પગલુંમાં મિત્રો પહેલી ફેબ્રુઆરીથી ઘણા બધા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે અહીંયા હું તમને એવા તમામ નિયમો વિશે માહિતી આપવાનો છું કે જેનો સીધી અસર તમારા ખીચા પર પડવાની છે મિત્રો ગામડામાં રહેતા લોકો હોય સિટીમાં રહેતા લોકો હોય કે કોઈપણ પ્રકારના લોકો હોય તમામ લોકોને આ નિયમો છે એનાથી ફેર પડવાનો છે આ વિડીયોમાં હું તમને તમામ નિયમો વિશે માહિતી આપવાનું છું દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરતી હોય છે પહેલી ફેબ્રુઆરીએ ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ ફેરફાર થશે ત્રીસ મિનિટમાં મિત્રો ગેસ સિલિન્ડરની ડિલિવરી પણ હવે શક્ય બનશે કંપની દ્વારા આ નિયમ દેશના દરેક રાજ્યના એક શહેરમાં પહેલી ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવ્યો છે અત્યારે જે તમે ગેસનો બાટલો બુક કરાવો ત્યારે એક અથવા બે દિવસમાં તમને ડિલિવરી મળતી હોય છે પરંતુ હવે માત્ર ત્રીસ જ મિનિટની અંદર તમને ગેસ સિલિન્ડરની ડિલિવરી મળશે પહેલી ફેબ્રુઆરીથી મિત્રો ગુજરાતમાં ધોરણ નવ અને અગિયારની સ્કૂલો પણ ચાલુ થઈ રહી છે કોરોના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે તો સરકાર પણ હવે ધીમે ધીમે બધું અનલોક કરવા લાગી છે તો નવ દસ અગિયાર અને બારની સ્કૂલ છે એ ગુજરાતમાં રેગ્યુલર ચાલુ થઈ ચૂકી છે સિનેમા મલ્ટીપ્લેક્સમાં પણ સો ટકા કેપેસિટી સાથે ખોલવાની મિત્રો અહીંયા મંજૂરી આપવામાં આવી છે પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે એવું પણ બની શકે કે પેટ્રોલનો ભાવ છે એ ફેબ્રુઆરી મહિનામાં રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે રાજ્યના ચાર મહાનગરોમાં અત્યારે રાત્રિ કરફ્યુ છે રાત્રિના રાત્રિના દસથી સવારના છ વાગ્યા સુધી યથાવત છે પરંતુ મિત્રો આ સમય છે હવે એક કલાક ઘટાડીને રાત્રિના અગિયારથી સવારના છ વાગ્યા સુધીનો રાજ્યના ચાર મહાનગરો છે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ ત્યાં કરવામાં આવ્યો છે ફેબ્રુઆરીમાં ભારતમાં રસીકરણનો બીજો તબક્કો શરૂ થશે પહેલા તબક્કામાં અઢળક લોકોએ રસી લીધી છે અને બીજા તબક્કામાં પણ ઘણા બધા લોકોની સાથે સાથે દેશના પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી પણ રસી લેવાના છે મિત્રો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે હવામાન વિભાગની અને જાણીતા જ્યોતિષીની પણ આગાહી છે કે ફેબ્રુઆરીનું પહેલું અઠવાડિયું છે એમાં વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે અને જેના કારણે ગુજરાતના અમુક ભાગોમાં માવઠાની પણ શક્યતા રહેલી છે પહેલી ફેબ્રુઆરીએ મિત્રો બજેટ રજૂ થવાનું છે નાણાં મંત્રીએ આના વિશે માહિતી આપી છે કે બજે આ વખતનું જે બજેટ છે એ કંઈક અલગ જ પ્રકારનું હશે નોકરિયટ વર્ગ માટે એટીસીની મર્યાદા જે અત્યારે દોઢ લાખ છે એ કદાચ વધારવામાં આવી શકે છે અને સ્ટાન્ડર્ડ ડિડક્શન જે પચાસ હજાર રૂપિયાનું મળી રહ્યું છે એ પણ કદાચ વધારીને એંસી હજાર રૂપિયા સુધીનું કરવામાં આવશે એવું અત્યારે લોકો માની રહ્યા છે ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજનામાં અત્યારે દર ચાર મહિને બે હજાર રૂપિયા એમ કુલ છ હજાર રૂપિયા વાર્ષિક મળી રહ્યા છે જે વધીને નવ હજાર કે દસ હજાર રૂપિયા વાર્ષિક મળી શકે છે ત્યારબાદ મિત્રો એટીએમને લગતા નિયમો ફેરફાર થઈ રહ્યા છે જો તમે પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબીના ગ્રાહક છો તો તમારા માટે આ સમાચાર અત્યંત મહત્ત્વના છે કેમકે એક ફેબ્રુઆરીથી પીએનબી બી એટીએમમાંથી પૈસા કાઢવાનો નિયમ બદલાઈ રહ્યો છે પીએનબી નોન ઇએમ એટીએમ મશીનોમાંથી લેવડ દેવડને પ્રતિબંધિત કરશે કે એટલે કે માત્ર ઈએમવી એટીએમ હોય તમારી પાસે ડેબિટ કાર્ડ હોય જે આગળ મેગ્નેટિક ચીપવાળું ડેબિટ કાર્ડ હોય છે એ જો તમારી પાસે હશે તો જ તમે પૈસા એટીએમમાંથી કાઢી શકશો બેંકે આ મોટું પગલું મિત્રો સિક્યુરિટી માટે અપનાવ્યું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો દેશમાં પંદર ફેબ્રુઆરીથી તમામ ગાડીઓ માટે ફાસ્ટટેગ છે એ ફરજિયાત બનવાનો છે નવી ગાડીની સાથે સાથે એક ડિસેમ્બર બે હજાર સત્તર પહેલાં વેચાયેલા વાહનો માટે પણ ફાસ્ટેગ અનિવાર્ય બનશે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા મુજબ એ પણ અનિવાર્ય કરાયું છે કે કોઈ ટ્રાન્સપોર્ટ વ્હીકલના ફિટનેસ સર્ટિફિકેટનું રિન્યુઅલ વાહન પર ફાસ્ટેગ લાગ્યા બાદ જ થઈ શકશે નવો થર્ડ પાર્ટી વીમો લેવા માટે પણ ફાસ્ટેગ છે એ ફરજિયાત બનશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના એવા તમામ નિયમો જે ફેબ્રુઆરી મહિનામાં લાગુ થવા જઈ રહ્યા છે અને જેની તમને સીધી અસર પડવાની છે મિત્રો આશા રાખું છું માહિતી તમને પસંદ આવી હશે વિડીયોને લાઈક કરી આપના મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા